તાવતે વાવાઝોડું ગઈકાલે રાત્રે ઉનાના કિનારે ટકરાયા પછી તેણે ગીર સોમનાથ પંથકમાંથી પ્રવેશ કરી અમરેલી ભાવનગર પંથકમાંથી સુરેન્દ્રનગરની દિશામાં આગળ વધ્યું હતું અમરેલી પંથકમાં વાવાઝોડાએ ભારે તબાહી મચાવી હતી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ વાવાઝોડાની વિપરીત અસરો થવાની તથા સો કિલોમીટર થી વધુ ની ઝડપે પવન ફૂંકાવાની આગાહી હતી પરંતુ વાવાઝોડું તેના રૂટ મુજબ અને તેના કેન્દ્ર સ્થાનથી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લો હંમેશા એકસો પચાસ કિલોમીટર દૂર જ રહ્યા હતા પરિણામે હાલારમાં વાવાઝોડાને કારણે નહીવત નુકસાન થયું હતું પવન ફૂંકાવાને કારણે અમુક જગ્યાએ વૃક્ષો પડવાની ઘટના સિવાય કોઈ મોટી દુર્ઘટના કે જાનહાની થઈ નથી માત્ર જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કુલ ત્રણસો ગામમાં વીજ પુરવઠો હતો ટીમો સતત કાર્યરત રહી ક્રમશઃ વીજ પુરવઠો પૂર્વવત કરી રહી છે હાલાર પર વાવાઝોડાના સંકટના પગલે મંત્રીઓ અને પદાધિકારીઓ ગત આખી રાત ખડે પગે હતા કેબિનેટ મંત્રી આરસી ફળદુ તથા મેયર બીનાબેન કોઠારી મધરાત સુધી ફાયરના કંટ્રોલ રૂમ પર હાજર હતા સાંસદ યોજી હતી રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુભા દ્વારકા જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં હતા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા પરથી વાવાઝોડાનું સંકટ ટળી જતા રાજ્યમંત્રી હકુભાએ હાલારની સલામતીને રાજાધિરાજ ભગવાન દ્વારકાધીશની કૃપા ગણાવી હતી કાશી કહેવાતું જામનગર પણ અનેક બચી ગયું હોવાના વધુ સુદ્રઢ બની છે ગુજરાતનું પ્રથમ દૈનિક નો બદલાવ્યું છે વર્ષ બે હજાર એકવીસ બાવીસ ની આકર્ષક અને રીડર ફ્રેન્ડલી લવાજમ યોજના એ બી અને સી ત્રણ યોજનાઓમાં પસંદગીની યોજનાનો લાભ લઈ વર્ષભરના વાંચન સાથે મેળવો બે લખી ડ્રો નો લાભ અને હા આ વર્ષે દરેક યોજનામાં એક ગેરેન્ટેડ ગિફ્ટ પણ છે આને જ કેવાય સોનમા સુગંધ જામનગર શહેર તથા જિલ્લામાં કોરોના સંક્રમણ સતત ઘટી રહ્યું છે આજે જામનગર શહેરમાં કોરોનાના નવા એકસો બોતેર કેસ નોંધાયા છે ઉપરાંત જિલ્લાના અન્ય વિસ્તારોમાં તોંતેર કેસ સામે આવતા જિલ્લામાં બસો કેસ નોંધાયા છે જામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં કોરોનાના તેત્રીસ દર્દીઓના મૃત્યુ થયા છે જોકે સરકારી ચોપડે તો જામનગર શહેરમાં એક દર્દીના મૃત્યુ સહિત જિલ્લામાં કુલ ચાર દર્દીના મૃત્યુ દર્શાવાયા છે